કામ પતી જાય પછી કોણ કોનો ભાઈ? હે ભાઈ, પછી કોણ કોનો ભાઈ? શરીરમાંથી બહાર જવાના 10 રસ્તા, શ્વાસ જવાના 10 રસ્તા હો. બે આંખથી જીવ જાય, બે કાનથી જીવ જાય, નાકના બે ભાગથી જીવ જાય, મુખથી જીવ જાય, અને મળમૂત્ર ત્યાગ કરવાના માર્ગથી બે જીવ, બે જગ્યાએ ત્યાગી જીવ જાય. એટલે નવ દ્વારની નગરી કીધી છે. પણ યોગી હોય ને, યોગી એ અહીંથી પ્રાણ ત્યાગે, એટલે બ્રહ્મરંધ્ર કીધું છે. આરે શરીરને 10 દરવાજા, આ 10 દ્વારમાંથી એક દ્વારેથી આ જીવ જાય જાય ને જાય. હે માં, એક જગ્યાએથી જીવ જાય, અને એમાં શ્રેષ્ઠ કયું? તો કે આ બ્રહ્મરંધ્ર. માણસ કુંડલીની શક્તિને જાગૃત કરે અને પોતાનો શ્વાસ અહીંયા સુધી લાવે, અને જો એનું મસ્તક આપણે તાળું એનું ફાટી જાય તો એ વૈકુંઠને પામે છે. અને બીજી જે નવદ્વારની નગરી છે, બીજા નવદ્વાર છે, એમાંથી મળમૂત્ર ત્યાગ કરવાના માર્ગથી જો જીવ જાય ને, અધોગતિ થાય છે. એ અધોગતિ છે. મુખથી જીવ જાય એ પણ સારો, બંને કાનમાંથી જીવ જાય તો પણ સારો, બંને નાકમાંથી જીવ જાય તો પણ સારો. ઘણી વખત તમે જો ઘણાની આંખો ખુલી રહી જાય છે, આપણે એમ થાય કે જાગે છે, જાગે નહીં, એની આંખમાંથી જીવ ગયો હોય. ઘણી વખત કોઈના નાકમાંથી લોહી નીકળી ગયું હોય, ઘણી વખત મુખમાંથી લોહી નીકળી ગયું હોય. એટલે આ આરે શરીરને 10 દરવાજા, હે માં, આ નવ દ્વારની નગરી છે, પણ એમાં 10મો દ્વાર બ્રહ્મરંધ્ર છે, અને ત્યાંથી જો જીવ જાય તો એ સીધો વૈકુંઠને પામે. માં અને ભગવાન કપિલ આવી રીતે માં દેવહૂતિને ઉપદેશ આપે છે. હે માં,
ખરેખર થી જો શાંતિ જોતી હોય ને તો ત્યાગમાં શાંતિ છે, માં ત્યાગમાં.